નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ. હું છું આપની સાથે ધારા જોશી અને હું છું ખ્યાતિ પારે. ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસી નેતા પ્રણવ મુખર્જી આજે સાંજે આરએસએસના દીક્ષાંત સમારોહમાં સામેલ થશે. તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જી સહિતના કોંગ્રેસી નેતાઓ થયા નારાજ. દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતી ઇફતાર પાર્ટી આ વર્ષે બંધ. 11 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં ધાર્મિક કાર્યક્રમો કરાયા બંધ. ગૃહમંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે રમઝાન તથા અમરનાથ યાત્રાને લઈને કરશે સુરક્ષાની સમીક્ષા. અમિત શાહ તથા ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ અનેક અટકળો થઈ હતી. 2019ની ચૂંટણી શિવસેના એકલા જ હાથે લડશે, સંજય રાઉતનું નિવેદન. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ પર સીબીઆઈ, ઈડી અને આઈટીનો ગાળ્યો ફસાયો. આઈએનએક્સ કેસમાં થઈ 4 કલાક સુધી પૂછપરછ. લોકસભાની પેટા ચૂંટણીમાં હાર બાદ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોને મનાવવા કેન્દ્ર સરકાર દ્વારા 8,500 કરોડનું બેલઆઉટ પેકેજ. પેટ્રોલ બાદ સીએનજીના ભાવમાં પણ કરાયો રૂપિયા 1.10નો વધારો. વાહન ચાલકો પર ખર્ચ બોજ વધશે. કરોડોના બિટકોઈન કેસના સૂત્રધાર નલિન કોટડિયા નેપાળમાં છુપાયા. પાટીદાર આંદોલનને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાથી સરકાર છાવરી રહી હોય તેવી લોકોમાં ચર્ચા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા સાધુ સંતો. અયોધ્યાના વિકાસની થઈ ચર્ચા, પરંતુ રામ મંદિરનો કોઈ જ ઉલ્લેખ નહીં. બિહારમાં આજે એનડીએની બેઠક, નીતીશ કુમાર મોટા ભાઈની ભૂમિકા. દર્શક મિત્રો, આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. તો આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ. અમારે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.